પાદરાના વોર્ડ નંબર 4માં સસ્તા અનાજની ચાર દુકાનો બહાર ઉભરાતી ગટરોના કારણે સ્થાનિકો અને અનાજ લેવા આવતા લાભાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 6 મહિનાથી નગરપાલિકાને રજૂઆત કરવામાં આવે છે, પણ બહેરા સત્તાધીશોને નગરજનોની ફરિયાદ સંભળાતી નથી। પાદરા નગરપાલિકા સતત વિવાદોમાં આવી છે, ત્યારે આજે ફરી એકવાર પાદરા નગરપાલિકાની સ્વચ્છતા અભિયાનની વાતો પોકળ સાબિત થઈ છે। પાદરામાં સરકાર દ્વારા ચોથા તબક્કાનું અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે પાદરાના વોર્ડ નંબર 4માં સસ્તા અનાજની 4 જેટલી દુકાનો બહાર ઉભરાતી ગટરોના કારણે લાભાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાદરા નગરપાલિકાને વારંવાર જાણ કરાઈ હોવા છતાં પાદરા નગરપાલિકા ઉભરાતી ગટરોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ જઈ રહ્યું છે અને જ્યારે હવે રોગચાળો ફાટવાની ભીતિ સર્જાઈ છે। આજે પાદરાના વોર્ડ નંબર 4માં આવેલા જનક ચોકની આજુબાજુમાં આવેલા 4 જેટલી સસ્તા અનાજની દુકાનો બહાર અનાજ લેનાર લાભાર્થીઓની લાઈનો જોવા મળી હતી। જોકે ઉભરાતી ગટરોના કારણે લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। ઉભરાયેલી ગટરોના કારણે આજુબાજુના વિસ્તારમાં ગંદા પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા હતા અને આવતા જતા વાહન ચાલકો તેમજ સ્થાનિકો ગંદકીના સામ્રાજ્યથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ સસ્તા અનાજની દુકાનોમાં પાદરાના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો અનાજનો જથ્થો લેવા આવે છે, ત્યારે લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય ફેલાયો છે। જોકે વારંવાર પાલિકાને જાણ કરવા છતાં છેલ્લા 6 મહિનાથી ઉભરાતી ગટરો સ્થાનિક લોકો માટે પણ માથાના દુખાવા સમાન બની છે। તેમ છતાંય સત્તાના નશામાં મદબસ્ત બનેલા પાલિકાના સત્તાધીશોને નાગરિકોની ફરિયાદ સાંભળવામાં કોઈ રસ લાગતો નથી। રેશન કાર્ડની દુકાન 4 દુકાનો આવેલી છે, એક દુકાન જનક ચોક, એક દુકાન બરિયાદેવ મંદિર પાસે, એક દુકાન ખોડિયાર ચોક ધક્કાવર અને એક જૂની પાણસવાર। આ ચારે દુકાન વોર્ડ નંબર 4માં આવી રહેલી છે। સરકારશ્રીના ધારાધોરણ મુજબ ચોથા તબક્કાનું અનાજ વિતરણ ચાલુ થઈ ગયું છે અને અમારા વિસ્તારમાં 4 નંબરના વિસ્તારમાં વારંવાર ફરિયાદો કરવા જતાં ગટરનું ઉભરાતી ગટરનો કોઈ નિરાવરણ આવેલ નથી। તો આ એક તો આટલી કોરોનાની મહામુસીબત ચાલી રહી છે અને આ ગટરનું કોઈ નિરાવરણ આવતું નથી, તો સરકારશ્રી હવે અમારે ક્યાં કમ્પ્લેન કરી? મામલતદારને જણાવું કે નગરપાલિકાને જણાવું? નગરપાલિકામાં વારંવાર જણાવવા છતાં કોઈ એનો ઉકેલ આવેલ નથી, તો આવા સરકારી કર્મચારીઓ સામે કડકના કડક પગલાં લેવા મારી નમ્ર અપીલ છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।